બાર મિત્રો, આગળ તમે ગણિતના પેપરનું સોલ્યુશન ટીચરે બતાવેલું એ તમે જોયું હતું ને? હા, તો એવી જ રીતે આજે હું તમને કલરવના પેપરનું સોલ્યુશન બતાવીશ. જુઓ, અહીં પહેલો પ્રશ્ન છે, તીરની દિશાથી બનતા શબ્દ લખો. હવે આ અલગ અલગ ત્રણ તીર છે, અહીં ગોળ છે, તેની અંદર શું લખેલ છે? સા. હવે આ સા લખેલો છે તો એને સૌથી પહેલું આ તીર છે તેની તે દિશાથી બનતો આપણે શબ્દ બનાવીએ, તો સા બ ર, બરાબર ને? તો અહીં આપણે પહેલા બોક્સમાં લખીશું સાબર. એવી જ રીતે બીજો કયો શબ્દ બનશે? સા ગ ર, તો અહીં આપણે લખીશું સાગર. એવી જ રીતે અહીં ત્રીજો એક શબ્દ બનશે સાઈકલ, સાયકલ, તો આપણે અહીં ત્રીજા બોક્સમાં લખીશું સાયકલ, બરાબર ને? આ રીતે આપણે ટીની દિશાથી બનતા શબ્દ બોક્સમાં લખવાના છે. હવે બીજો પ્રશ્ન છે, ફળના નામ શોધી લંબચોરસ કરો. એટલે અહીં આપણે આ બોક્સની અંદર અલગ અલગ અક્ષર લખેલા છે, તેમાંથી આપણે ફળનું નામ શોધવાનું છે અને તેની ફરતે આપણે લંબચોરસ કરવાનું છે, બરાબર? તો આપણે અહીં સૌથી પહેલાં લાઈનમાં આપણે એક એક અક્ષર વાંચીશું. તો અહીં આપણે જોવાનું વા સ કે રી. હા, જુઓ, આ ફળનો શબ્દ છે કેરી, બરાબર? તો આ કેરીની ફરતે આપણે લંબચોરસ કરીશું. આ રીતે આપણે વાંચતા જઈશું અને ફળના નામ શોધીને લંબચોરસ કરીશું. હવે અહીં પ્રશ્ન છે, શબ્દ પરથી વાક્ય બનાવો. હવે પહેલો શબ્દ છે જાદુ. જાદુ એટલે શું? જાદુગર જાદુ બતાવે ને, તમને બધાને જોવાની મજા આવે ને, એ શબ્દ છે જાદુ. તો આપણે જાદુ પરથી કયો શબ્દ બનાવી શકીએ? તો જાદુગર જાદુ બતાવે છે. એ રીતે તમારા મનમાં પણ જે શબ્દ હોય તે રીતે તમે અહીં શબ્દ પરથી વાક્ય લખી શકો, બરાબર ને? બીજો શબ્દ છે હાથી. તો હાથી પરથી કયું વાક્ય બને? તો હાથીના કાન સુપડા જેવા હોય છે. આ રીતે અલગ અલગ તમે વાક્ય શબ્દ પરથી બનાવી શકો. હવે અહીં પ્રશ્ન છે, ચિત્ર જોઈ ખૂટતો અક્ષર મૂકો. હવે સૌથી પહેલા આ બોક્સમાં શેનું ચિત્ર છે? માછલીનું. તો અહીં લખેલો છે મા, બાજુમાં જગ્યા ખાલી છે અને પાછળ લખેલો છે લી. હવે આપણે આ ચિત્રને કેવી રીતે બોલીએ? માછલી. તો અહીં કયો અક્ષર ખૂટે છે? તો છ. તો આપણે જવાબમાં લખીશું છ, બરાબર? એટલે આખો શબ્દ બની ગયો ને, માછલી. એવી જ રીતે અહીં ખુરશીનું ચિત્ર છે, તો અહીં ખુર, તો પાછળ શું બોલાય છે? શી. તો આપણે અહીં લખીશું શી. એવી જ રીતે અહીં શેનું ચિત્ર છે? પતંગનું. તો આપણે પતંગ કેવી રીતે લખીએ? તો પ પછી શું બોલીએ છીએ આપણે? ટંગ. એટલે અહીંયા ટંગ લખવાનું છે અને ગ, એટલે બનશે પ ટંગ ગ. હવે અહીં આપણે ભૂલ સુધારી વાક્ય લખવાના છે. પહેલું વાક્ય છે, ગઈ દૂધ આપે છે. હવે ગઈ દૂધ આપે કે ગાય દૂધ આપે? તો ગાય દૂધ આપે ને, તો અહીં ગઈ લખાયેલું છે. તો આપણે શું કરવાનું? ગની બાજુમાં કનો કરવાનો છે અને પછી કયો શબ્દ બનશે? ગાય. ગાય દૂધ આપે છે, એટલે ગની બાજુમાં કનો નથી થયો, એટલે આપણે કનો કરીને ફરી અહીં વાક્ય લખીશું, ગાય દૂધ આપે છે. એવી જ રીતે અહીં લખેલું છે, તળાવમાં કમળના ફળ છે. હવે તળાવમાં કમળના ફળ હોય કે ફૂલ હોય? ફૂલ હોય ને, તો અહીં ફળની નીચે આપણે દીર્ઘાવાળું કરીને ફરી વાક્ય પાછું આપણે અહીં લખીશું, તળાવમાં કમળના ફૂલ છે. ફળની જગ્યા પર આપણે શું લખવાનું? ફૂલ.
जुओ हवे अहीं छे चित्र जोई साचा विकल्प पासे खरानी निशानी करो। अहीं एक चित्र आपेलू छे, ए चित्र परथी पहलो सवाल छे, नदी किनारे बैठेला बाळको शुं बनावी रह्या छे? तो जुओ अहीं नदी किनारे बे बाळको रमे छे अने बीजा बे बाळको अहीं बैठा छे, ए लोको शुं बनावे छे? तो अहीं विकल्प छे घर, मंदिर, गुफा, पहाड़। तो हवे आपणे चित्रमां जोईशुं के नदी किनारे बैठेला बाळको, आ तो उभेला बाळको छे, અહીં આ બે બાળકો બેઠેલા છે, તો તેઓ શું બનાવે છે? મંદિર બનાવે છે। તો આપણે આ મંદિર પાસે ખરાની નિશાની કરીશું। એવી જ રીતે અહીં બીજા પણ ત્રણ પ્રશ્ન છે, એ પ્રશ્ન વાંચીને આપણે ચિત્રમાંથી જવાબ શોધીને સાચા વિકલ્પ પાસે ખરાની નિશાની કરીશું। હવે અહીં આપણે બંધ બેસતી જોડી બનાવવાની છે। અહીં બંને તરફ આપણે ચિત્ર આપેલા છે। હવે આપણે જોડી કેવી રીતે બનાવીશું? તો સૌથી પહેલાં આપણે કેરીઓનું ચિત્ર છે, બરાબર? તો કેરીના ચિત્ર સાથે આપણે કઈ જોડી બનાવીશું? આ છે પાણી, કેરી પાણીમાં થાય ના થાય? પછી આ છે જળ, તો કેરી ક્યાં થાય? જળ પર થાય ને, એટલે આપણે એને આ રીતે જોડી દઈશું, બરાબર? ચાલો હવે એવી જ રીતે કેરીની નીચે શેનું ચિત્ર છે? વાદળ, તો વાદળની સાથે પાણી આવશે ના આવે ને? તો વાદળની અંદર બીજું શું હોય? તો તારા, તારા હોય ને, એટલે આપણે વાદળને તારા સાથે જોડી દઈશું। એવી જ રીતે અહીં કમળ છે, બરાબર? તો આપણે કમળ ક્યાં થાય? જળ પર થાય ના થાય? કમળ ક્યાં થાય? પાણીમાં થાય, એટલે આપણે કમળને પાણી સાથે જોડી દઈશું, બરાબર ને? એટલે આ રીતે આપણે બંધ બેસતી જોડી બનાવવાની છે। હવે અહીં આપણે શું કરવાનું છે? ચિત્ર જોઈને વાક્ય લખવાનું છે। હવે આપણે ધ્યાનથી આપણે આ ચિત્ર જોઈ લેવાનું। શેનું ચિત્ર છે? મેળાનું ચિત્ર છે। હવે આ ચિત્ર જોઈને આપણે વાક્ય લખવાના છે। હવે આપણે આ ચિત્રની અંદરથી બે વાક્ય આપણે લખવાના છે, તો એમ પણ આપણે લખી શકીએ મેળામાં ચકડોળ છે। પછી એવી જ રીતે મને મેળામાં ફરવાની ખૂબ જ મજા આવે છે। આ રીતે તમે અલગ અલગ વાક્ય બનાવીને લખી શકો। હવે અહીં આપણે જુદા પડતા શબ્દ અથવા ચિત્ર ફરતે ગોળ કરવાનું છે। હવે અહીં કયો શબ્દ લખેલો છે? માછલી ઘર, પક્ષી ઘર, બગીચો, ડજા, બરાબર? હવે તમને કયો શબ્દ અલગ લાગે? માછલી ઘર, પક્ષી ઘર, બગીચો કે ડજા? તો જો માછલી ઘરમાં પણ આપણાથી ફરવા જવાય, પક્ષી ઘરમાં પણ જવાય, બગીચામાં પણ જવાય, ઢજા, ઢજા એ અલગ છે ને, તો આપણે એની ફરતે ગોળ કરવાનું। એવી જ રીતે અહીં ચિત્ર આપેલા છે। હવે આ લાઈનમાં જે ચિત્ર છે એમાં કયું ચિત્ર અલગ પડે? અહીં પેન્સિલ છે, ચોકલેટ છે, કેક છે અને આઈસ્ક્રીમ છે, બરાબર? તો ચોકલેટ, કેક અને આઈસ્ક્રીમ આપણે ખાઈ શકીએ છીએ ને, એ ખાવાની વસ્તુ છે। પેન્સિલ એ કેવી વસ્તુ છે? લખવાની વસ્તુ છે, એટલે પેન્સિલ અલગ પડે ને, એટલે એના ફરતા આપણે ગોળ કરવાનું। એ જ રીતે જે શબ્દ અને ચિત્ર આપ્યા હોય તે આપણે ધ્યાનથી જોઈને એના ઉપર જે જુદો શબ્દ પડતો હોય, જુદું ચિત્ર હોય, એના પર ગોળ કરવાનું। હવે અહીં આપણે આપેલ વાર્તાના ચિત્રને ક્રમમાં ગોઠવવાના છે, બરાબર? અહીં કોઈ પણ વાર્તાના ચિત્ર આપેલા હોય, એટલે કે તમે જે વિડીયોમાં વાર્તા સાંભળી હોય ને, જે ચિત્ર સાથે વાર્તા હોય એ સાંભળી હોય, ચિત્ર જોયા હોય, એ મુજબના અહીં ચિત્ર લગાવેલા હોય, એ ચિત્રને આપણે ક્રમમાં ગોઠવવાના છે, બરાબર? તો આપણે જ્યારે વિડીયો સાંભળીએ છીએ અને ચિત્ર જોઈએ છીએ ત્યારે કયું ચિત્ર પહેલાં આવે છે તેની નીચે તમારે એ
एक नंबर आपवानो त्यार पछी नु चित्र कयो आवशे तो बे नंबर आपवानो ए रीते तमारे चित्रनी नीचे क्रम आपणे आपवानो छे। હવે અહીં આપણે જળચર પ્રાણી પાસેના ત્રિકોણમાં વાદળી રંગ અને જીવજંતુ પાસેના ત્રિકોણમાં પીળો રંગ પૂરવાનો છે। હવે જળચર પ્રાણી એટલે કેવા? પાણીની અંદર રહે તેવા પ્રાણીઓને શું કહેવાય? જળચર પ્રાણી। એટલે અહીં કયા એવા પ્રાણી છે કે જે પાણીમાં રહે છે? તો માછલી ક્યાં રહે? પાણીમાં। ત્યાર પછી મગર ક્યાં રહે? પાણીમાં। એટલે પાણીની અંદર જે પ્રાણીઓ રહે છે તેમાં આપણે ત્રિકોણમાં વાદળી રંગ પૂરવાનો। અને જીવજંતુ એટલે પતંગિયા છે, મધમાખી છે, ભમરો છે, એવા બધા જે ચિત્રો હોય એને આપણે જીવજંતુ કહીએ છીએ। તો અહીં પતંગિયો અને આ છે ભમરો, એ શું છે? જીવજંતુ છે। એટલે એ બંને ચિત્રના ત્રિકોણમાં આપણે પીળો રંગ પૂરવાનો છે। અહીં સૂચના મુજબ શબ્દ લખવાના છે। હવે પહેલી સૂચના છે ઘરમાં હોય તેવી બે વસ્તુના નામ। તો તમારા ઘરમાં તમે રોજ જુઓ છો ને કઈ કઈ વસ્તુ છે, તેમાંથી કોઈ પણ બે વસ્તુના નામ આપણે અહીં લખવાના। એટલે કે તમારા ઘરમાં સોફા હોય, ફ્રીજ હોય, ટીવી હોય, એવી કંઈ પણ બે વસ્તુના નામ આપણે અહીં લખવાના છે। એવી જ રીતે તમે બગીચામાં ફરવા જાઓ છો ને તો ત્યાં તમે શું જોયું છે તેના બે નામ અહીં લખવાના છે। પછી આનંદી કાગડો, તમને આગળ વિડીયોમાં તમે સાંભળીને વાર્તા જે ચોપડીમાં પણ છે, આપણી કલરવની ચોપડી છે ને એની અંદર, તો આનંદી કાગડો તમે જે વાર્તા સાંભળી છે એમાં તમને જે બે શબ્દ વધારે ગમ્યા હોય તે બંને શબ્દના નામ અહીં લખવાના છે, બરાબર ને? તો બાર મિત્રો, આજે આપણે આ કલરવના પેપરનો સોલ્યુશન જોયું ને, હવે એ જ રીતે તમારે પરીક્ષામાં પેપર લખવાનું છે। લખશો ને બધા? હા, ચાલો બધાને બેસ્ટ ઓફ લક।